अमदावाद खाते क्राइम तहलका साप्ताहिक तंत्री पर 10-12 लोग द्वारा हुमला की घटना सामे आवी छे। राज्यभर पत्रकार संगठनों और मीडिया जगत द्वारा करवामां आवी घोर निद्रा। काल पुलिस और पत्रकारों पर हुमला की घटनाओं में वधारो थतो जोवा मळी रह्यो छे। तेवी ज एक पत्रकार पर फरी हुमला की घटना सामे आवी छे, जे खरेखर निंदनीय कही शकाय छे। अमदावाद खाते क्राइम तहलका साप्ताहिक तंत्री दिनेशभाई कलाल पर शख्सों द्वारा हुमला करवामां आव्यो। सूत्रों जणाव्या मुजब भरत सुखी नामना शख्सना 10-12 लोग द्वारा हुमला करायो होवानुं जाणवा मळ्युं छे। अमदावाद चांदलोडिया खाते सांजना सुमारे તેમના નિવાસસ્થાનેથી છેતરીને તંત્રી દિનેશભાઈ કલાલને ઘરની બહાર બોલાવવામાં આવ્યા અને ત્યારબાદ મહિનાઓ અગાઉની આગળની કોઈ વાતનો અંગત ખાર રાખી 10-12 લોકો દ્વારા લાકડી સળિયા દ્વારા ગાઢ મૂંડ માર મારવામાં આવ્યો હતો, જેથી તેમને તાત્કાલિક સારવાર માટે સોલા ખાતે સોલા પોલીસ પહોંચી હતી અને તેમની સારવાર શરૂ કરાઈ હતી, જેમાં તેમના પગના ભાગે ભારે ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે। अमदावाद सोला पोलीस स्टेशन ना पीआई जाडेजा सहित डी स्टाफ पीएसआई तेमज डी स्टाफ ना पोलीस कर्मीओ तात्कालिक सोला सिविल खाते पहोंच्या हता अने घटनानी विगतो मेळवी आगळनी कार्यवाही हाथ धरी हती। सोला पीआई जाडेजा ना जणाव्या मुजब तेओ खुद जाते आखा केसनुं मोनिटरिंग अने तपास करी रह्या छे अने पूर्ण सहकार अने न्याय करवामां आवशे, साथे साथे गुनेगारने पकड़वामां आवशे अने आवा कृत्य करनारने छोड़वामां आवशे नहीं तेवी बांयधरी पण आपी हती। तो बीजी तरफ आ बात वायु वेगे पत्रकार जगत में फैलाता मीडिया आलम में घेरा प्रत्याघातों पड़िया था अने विविध पत्रकार संगठनों में रोषनो माहौल जोवा मळ्यो हतो। मीडिया संगठन पत्रकार प्रेस परिषद अने पत्रकार एकता संगठन तेमज मीडिया जगत द्वारा आरोपियों ने कड़क में कड़क सजा मळे तेवी मांग करता घटना ने वखोड़ी छे। तो आ बाबते पत्रकार एकता संगठन द्वारा पोलीस कमिश्नर ने 200 पत्रकारों मळीने आवेदन आपवानो कार्यक्रम योजवामां आवशे तेवुं सूत्रों द्वारा जाणवा मळेल छे। छेल्લા કેટલાય સમયથી પત્રકારો અને પોલીસ પર હુમલાની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે। બુટલેગરો કે દારૂના માફિયા હોય કે જુગારધામ ચલાવનાર ગમે તેમ કરીને અવનવી યોજનાઓ કરીને પત્રકારો કે પોલીસ પર હુમલો કરી તેમની ગંદી માનસિકતા દ્વારા છતી કરી રહ્યા છે। જાણે તેમને પોલીસ અને પત્રકારનો કોઈ ડર જ નથી રહ્યો। રાજ્ય સરકાર દ્વારા આ બધી બદીને ડામવા માટે અથાક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરનારને કોણ છાવરી રહ્યું છે તે સવાલ લોકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે। પત્રકાર જે સમાજમાં ચાલતી બદીઓ, વિકાસના કામો, પ્રજાના પ્રશ્નોને પ્રજા અને અધિકારીઓ સરકારના સન્માનીય વ્યક્તિઓ સુધી પહોંચાડતા હોય છે, ત્યારે પોલીસ પણ પોતાની ફરજ પૂર્ણ નિભાવતા તેને રોકવા માટે સક્ષમ રહેતી હોય છે। ત્યારે આવા ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપતા માફિયા હોય કે બુટલેગર કોની રહેમ નજર અને આશીર્વાદ મેળવી આવા હુમલાને અંજામ આપે છે તે વિચારવા સમાન છે। થોડા મહિના અગાઉ પણ રામોલમાં પણ એક મહિલા પત્રકાર અને સિવિલ ખાતે પણ એક મહિલા સાથે ઝપાઝપી કરવામાં આવી હતી, તો ચાંદખેડા ખાતે પણ જુગાર ચલાવનાર નામી બુટલેગરનું જુગારધામ બંધ કરાવવા જતા જુગારધામ બંધ કરવાની જગ્યાએ ઉલટું જુગારધામ ચલાવનારે પત્રકાર પર ખંડણીની ફરિયાદ નોંધાવી હતી। પત્રકારને યેનકેન રીતે કોઈપણ રીતે ખોટા કેસમાં ફસાવી દેવાની આ વૃત્તિ હાલ ખૂબ જ જોવા મળી રહી છે, જે ખરેખર શરમજનક વાત કહી શકાય। મીડિયા જગતમાં નાના હોય કે મોટા પત્રકારો સાચી વાત જાણીને તેને પ્રજા સમક્ષ ઉજાગર કરી તે વાત પ્રજા અને જે તે અધિકારીઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરતા હોય છે, પરંતુ પત્રકારની તપાસ દરમિયાન પોતાની લીલા બહાર ન આવી જાય તે માટે આવા અસામાજિક પ્રવૃત્તિઓ ચલાવનાર ગમે તેમ કરી પત્રકારને ફસાવવાના કિમિયા અજમાવતા નજરે જોવા મળી રહ્યા છે। સોલા પોલીસ દ્વારા પૂર્ણ તપાસ હાથ ધરવામાં આવી છે અને તાત્કાલિક પૂર્ણ કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું છે, પરંતુ પ્રશ્ન એ થાય છે કે આવું ક્યાં સુધી બનતું રહેશે। આજે દિનેશ કલાલ હોઈ શકે છે તો કાલે તમારો નંબર પણ આવી શકે। નમસ્કાર મિત્રો, હું દિનેશ કલાલ, ક્રાઇમ તહેલકા ન્યૂઝ પેપર સાપ્તાહિકનો તંત્રી, હું ચાંદોડિયા રહું છું અને મને ભરત સુખી નામના બુટલે ઘરે મારા ઘરે નીચે ફોન કરીને બોલાય કે દિનેશભાઈ ઘરે આવો, એ નીચે કામ છે। હું ગયો તો મને માર મારવામાં આવ્યો। 8-10 માણસો લાકડીઓ લઈને તૂટી પડ્યા અને પછી મને સોલા સિવિલ લઈ ગયા। સોલા સિવિલ, સોલા પોલીસના પીઆઈ અને માણસો ડિસ્ટાફના હાજર રહી અને બહુ આપણે ખૂબ સપોર્ટ કર્યો। પ્લસ આ જે બુટલેગર છે, અગાઉ ધંધો કરતો હતો અને એને અવારનવાર મને મારવાની ધમકી આપે છે। અગાઉ આપણે પણ પ્રયાસ કર્યા હતા ધંધા બંધ કરાવવાના, હાલમાં આપણે એવું કર્યું નથી, ત્યાં છતાં બી ઘાટોળામાં કંઈક ધંધો કરતો હતો, બંધ થઈ ગયો તો મને કહે છે કે તમે ડીસીપી સાહેબને કંઈક બંધ કરાવે છે। આ બુટલેગર એટલો માથા પારે છે કે અગાઉ ગોતા પણ મગજમારી થતી તો પોલીસને પણ સામે કેસો કરે છે, એલિગેશનો કરે છે। તો આ બુટલેગર પોલીસ આગળની કાર્યવાહી તાત્કાલિક કરે। નમસ્કાર। ब्यूरो रिपोर्ट।
S9 ન્યૂઝ અમદાવાદ.